फ्रेंड्स, वेलकम टू माय चैनल। तो आज आप बनावीशुं होटल के रेस्टोरेंट स्टाइल सांभार। आ सांभार तमे इडली, ढोसा के मेदूवड़ा साथे खाई सको छो। आ सांभार एटलो टेस्टी छे कि तमे तेने एक वार बनावशो तो तेने वारंवार बनावशो। तो चालो शुरू करिए। तो सांभार बनावा माटे सौ प्रथम एक वाटकी तुवेर दाळ ने एक बाउल में लई तेने एड करीशुं अने तेने बराबर धोई लईशुं। पछी तेमां 1.5 कप के 1.5 वाटकी पाणी एड करीशुं अने तेने 30 मिनिट सुधी पलाळवा देशुं। हवे 30 मिनिट थई गई छे तो हवे तुवर दाळने कूकरमां लई लईशुं। आपणी दाळ सरस पलळी गई छे। हवे तेमां 1.5 कप पाणी एड करीशुं। પછી તેમાં 1/4 ચમચી હળદર અને સ્વાદ પ્રમાણે કે અડધી ચમચી મીઠું એડ કરીશું અને કુકરનું ઢાંકણ ઢાંકી 4 વિસલ વગાડી લઈશું। હવે આપણી દાળ બફાઈને તૈયાર થઈ ગઈ છે તો તેમાં આ રીતે વિસ્કર કે ઝેરણીથી દાળને ચીરી લઈશું। દાળ પલાળેલી હોય તો તેને બફાતા વાલ લાગતી નથી અને તે સરસ બફાઈ પણ જાય છે। પછી એક વાસણમાં 4 ચમચી તેલ લઈશું। તેલ ગરમ થાય ત્યારે તેમાં 1 ચમચી રાઈ એડ કરીશું। રાઈ ફૂટી જાય પછી તેમાં 1 ચમચી આખું જીરું એડ કરીશું અને પછી તેમાં 1 ચમચી આખી મેથી એડ કરીશું। મેથી એડ કરવાથી તેનો ટેસ્ટ સાંભારમાં સરસ આવે છે। 2 સૂકા આખા મરચાં અને 10-12 મીઠા લીમડાના પાન એડ કરીશું। પછી તેમાં 1/4 ચમચી હિંગ એડ કરીશું અને પછી તેમાં 2 ડુંગળીને આ રીતે ઊભી ચોપ કરીને તેને એડ કરીશું। અને ડુંગળી લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળી લઈશું। ડુંગળીને વધારે સાંતળવાની નથી, નહીતર તે બળી જાય છે। પછી તેમાં 2 ટામેટાને કટ કરીને એડ કરીશું અને ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી તેને સાંતળવા દઈશું। પછી તેમાં 1 સરગવાની સિંગને આ રીતે કટ કરી તે એડ કરીશું અને 1/2 કપ દૂધી અને 1/2 વાટકી રીંગણ એડ કરીશું। જો તમને આમાં કોઈ શાકભાજી ના ગમતા હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો અને આ બધું બરાબર મિક્સ કરી લઈશું। પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। આપણે દાળ બાફતી વખતે પણ થોડું મીઠું એડ કરેલું છે તો તે પ્રમાણે મીઠું એડ કરીશું। પછી તેમાં 1 ચમચી હળદર અને 1 ચમચી લાલ મરચું એડ કરીશું અને 1 ચમચી ધાણા જીરું એડ કરીશું। પછી તેમાં 2-3 ઝીણા સમારેલા મરચા એડ કરીશું અને બરોબર મિક્સ કરી લઈશું। આ બધા શાકભાજીને 2 મિનિટ સુધી સાંતળી લઈશું। બે મિનિટ સાંતળી લીધા બાદ તેમાં 1/2 કપ પાણી એડ કરીશું અને ઢાંકણ ઢાંકી તેને 3-4 મિનિટ સુધી થવા દઈશું। હવે 4 મિનિટ થઈ ગઈ છે તો ઢાંકણ હટાવી તેમાં બાફેલી દાળ એડ કરીશું। પછી તેમાં 3 કપ પાણી એડ કરીશું
જેથી આપણી દાળ ન જાડી કે ન પાતળી એવી સરસ માપની થશે। પછી તેને મિક્સ કરી લઈશું। હું અહીંયા એક ચમચી કાશ્મીરી લાલ મરચું કલર માટે એડ કરી રહી છું। પછી તેને બરાબર ચલાવી લઈશું। પછી તેમાં 5 ચમચી આંબલીનો પલ્પ એડ કરીશું। મેં અહીંયા થોડી આંબલીને ગરમ પાણીમાં 15-20 મિનિટ સુધી પલાળી પછી તેને હાથેથી મેશ કરી તેનો પલ્પ તૈયાર કરી લીધો છે। હવે તેમાં 2 ચમચી સાંભાર મસાલો એડ કરીશું। અને 1 ચમચી ગરમ મસાલો પણ એડ કરીશું જેથી સાંભારનો ટેસ્ટ સરસ આવે છે। પછી સાંભારને 5-7 મિનિટ સુધી ઉકાળી લઈશું। હવે આપણો સાંભાર સરસ ઉકળીને તૈયાર થઈ ગયો છે। આપણો સાંભાર ટેસ્ટી અને ન જાડો કે ન પાતળો એવો સરસ તૈયાર થઈ ગયો છે અને તેનો ટેસ્ટ પણ સરસ છે। હવે તેને એક બાઉલમાં સર્વ કરી લઈશું। તો તમે પણ એકવાર આ રેસ્ટોરન્ટ કે હોટલ સ્ટાઇલ સાંભાર જરૂર બનાવો અને મને કોમેન્ટ કરી જણાવો। જો તમને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો। થેન્ક યુ।